વડોદરામાંથી પકડાયેલા 3000 કિલો ડ્રગ્સ મામલે દુબઈથી થયો હતો ડ્રગ્સનો નાણાકીય હવાલો આ વિગતો સામે આવી રહી છે થાઈલેન્ડથી ડ્રગ્સ વિતરણનું કરાયું છે સંચાલન 1000 કિલો ડ્રગ્સ મોકલવાનું હતું પંજાબના લુધિયાણામાં 1000 કિલો ડ્રગ્સ ભારતથી મલેશિયા અને ઓસ્ટ્રેલિયા મોકલવાના હતા જે પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે 1000 કિલો પંજાબના ઉદ્યોગપતિને મળવાનો હતો સૂત્રો તરફથી આ તમામ જાણકારી સામે આવી છે પંજાબ પોલીસની પૂછપરછમાં થયા છે આ મોટા ઘટસ્ફોટ મુંદ્રામાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મહત્વના ખુલાસા થયા છે દુબઈથી થયો હતો ડ્રગ્સનો નાણાકીય હવાલો સંવાદદાતા રાજેન્દ્ર ઠક્કર ફોનલાઈન પર જોડાયા છે રાજેન્દ્ર જે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું તે મુદ્દે હવે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે આગળની કયા પ્રકારની કાર્યવાહી જરા વાત કરીએ તો મુંદ્રા ડ્રગ્સ મામલે મોટો ઘટસ્ફોટ થયેલો છે દુબઈથી નાણાકીય હવાલો છે એ સ્વીકારાયો હતો ડ્રગ્સ વિતરણનું સંચાલન થાઈલેન્ડથી કરાયું હતું તો પંજાબના લુધિયાણામાં પણ ડ્રગ્સ પહોંચાડવાનું પણ બહાર આવ્યું છે મુંદ્રામાં ઝડપાયેલા 3000 કિલો ડ્રગ્સ કેસમાં અહીં એનઆઈની ટુકડીનો અહીં પડાવ છે આજે જ આ કેસમાં આ એક મોટો ઘટસ્ફોટ બહાર થયો છે કે 3000 કિલો ડ્રગ્સનો હવાલો દુબઈથી અપાયો હતો એમાં 1000 કિલો પંજાબના લુધિયાણા 1000 કિલો ઓસ્ટ્રેલિયા અને મલેશિયા અને 1000 કિલો જથ્થો પંજાબના કોઈ ઉદ્યોગપતિને આપવાનો પણ એક ઘટસ્ફોટ આ સૂત્રો કરી રહ્યા છે અને પંજાબ પોલીસની તપાસમાં આવા બધા તમામ કર્યાચો થયા રાખે જી જરા રાજેન્દ્ર તપાસ કરતા કોઈ એવી વિગતો બહાર આવી છે કે જાણકારી મળી હોય કેટલા સમયથી આ ડ્રગ્સનો વેપલો ચાલતો હતો અને આગળ કેટલી વાર ડ્રગ્સ મોકલવામાં આવ્યું છે એ વાત કરી તો જે જૂનમાં કન્ટેનર આવ્યું હતું એની તપાસની છ મહિના અંદર જેટલા પણ કન્ટેનર ની આવન જાવન જે થયેલી છે એની અંદર આ જે તપાસની એજન્સીઓ તપાસ કરી રહી છે હજુ વધુ વિગતો એના અંદર બહાર આવશે જી બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી બદલ તો 1000 કિલો ડ્રગ્સ મોકલવાનું હતું પંજાબના લુધિયાણામાં કેટલા ઘટસ્ફોટ થયા છે ભારતથી મલેશિયા અને ઓસ્ટ્રેલિયા મોકલવાના હતા ડ્રગ્સ થાઈલેન્ડથી ડ્રગ્સ વિતરણનું કરાયું હતું સંચાલન સંચાલન કોને કર્યું આગળ કેટલી વાર કરવામાં આવ્યું છે કેટલી વાર આ ડ્રગ્સનો વેપાર ચલાવવામાં આવ્યો આ તમામ વિગતો માટે હાલ પણ તપાસ યથાવત છે પૂછપરછ ચાલુ કરવામાં આવી છે દુબઈથી થયો હતો ડ્રગ્સનો નાણાકીય હવાલો જે ડ્રગ્સ મળી આવ્યું હતું તેમાં તપાસ ચલાવવામાં આવી કચ્છના મુંદ્રામાંથી પકડાયેલા 3000 કિલો ડ્રગ્સના મામલે દુબઈથી થયો હતો ડ્રગ્સનો નાણાકીય હવાલો ખાસ કરીને જે જાણકારી બહાર આવી છે થાઈલેન્ડથી ડ્રગ્સ વિતરણનું સંચાલન કરવામાં આવ્યું હતું આ સૌથી મોટી વાત 1000 કિલો ડ્રગ્સ મોકલવાનું હતું પંજાબના લુધિયાણામાં પંજાબના લુધિયાણામાં ડ્રગ્સ કોને મોકલવાનું હતું અગાઉ આવા વ્યવહાર કેટલી વાર કરવામાં આવ્યા છે આ વ્યક્તિ કોણ છે આ તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અમારી સાથે ન્યૂઝ રૂમથી મૌલિક ધામેચા લાઈવ જોડાયા છે મૌલિક કચ્છના મુંદ્રામાંથી પકડાયેલા 3000 કિલો ડ્રગ્સ મામલે કેટલાક ખુલાસા થયા છે ખાસ કરીને સૌથી મોટી વાત એ છે કે પંજાબના લુધિયાણામાં ડ્રગ્સ મોકલવાનું હતું આ વ્યક્તિ કોણ છે આ વિશે કોઈ માહિતી મળી ધરા જે રીતે અત્યારે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે પોલીસની અલગ અલગ પૂછપરછ કરવામાં આવી તેમાં ઘણા એવા કનેક્શન સામે આવે છે જેમાં સૌથી મહત્વનું કનેક્શન એક કહી શકાય તે દુબઈ હવાલા કૌભાંડ છે અને દુબઈના હવાલા કૌભાંડના મારફતે જ આ ડ્રગ્સ જે છે તે અલગ અલગ દેશમાં પહોંચાડવામાં આવતું હતું આ સાથે કેટલાક મહત્વના ખુલાસા એ પણ સામે આવે છે કે જે અત્યારે હાલ જ અપડેટ મળી રહી છે તે પ્રમાણે દુબઈથી નાણાકીય જે હવાલો થયો હતો તેની સાથે સાથે ડ્રગ્સનું સંચાલન જે છે તે આખી સિન્ડિકેટ દ્વારા કરવામાં આવતું હતું તે સિન્ડિકેટ થાઈલેન્ડથી ચાલતી હતી અને અન્ય દુબઈથી પણ ચાલતી હતી આ સિન્ડિકેટ કોણ ચલાવતું હતું કેટલા સમયથી ચલાવતું હતું તે બાબતને હવે પૂછપરછ કરવામાં આવશે પરંતુ આ કેસમાં આજનો મોટો ખુલાસો એ કહી શકાય કે 3000 કિલો ડ્રગ્સનો હવાલો જે છે તે મુખ્ય દુબઈથી આવ્યો હતો મુદ્રાના પોર્ટમાંથી આજે ઝડપાયેલું ડ્રગ્સ હતું તે ગાંધીધામ અમૃતસર અને મુદ્રા પોર્ટ થઈ આખી જે કડી સામે આવી હતી તેનાથી એક નવો જ રસ્તો તો સામે આવ્યો છે પરંતુ એક નવી સિન્ડિકેટ જે છે તે પણ સામે આવી છે તે પહેલી વખત આ તપાસ દરમિયાન મહત્વનો ખુલાસો થયો છે પંજાબ પોલીસ આ બાબતે પણ પૂછપરછ કરી રહી છે અન્ય બિલકુલથી મૌલિક આભાર આપનો તમામ જાણકારી બદલ